માંડવી સેવા સદનની કચેરી સામે આદિવાસીઓના જાતિના દાખલા મેળવવા બાબતે પડતી મુશ્કેલીઓના મુદ્દે કોંગ્રેસે આ ચોક્કસ મુદતના ઉપવાસ ઉપર ઉતરતા વહીવટીતંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું। સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કોંગ્રેસી અગ્રણીઓ તેમજ આદિવાસી સમાજના અગ્રણીઓ જાતિના દાખલાની નીતિના વિરોધમાં ઉપવાસ પર ઉતર્યા હતા। જો કે વહીવટીતંત્ર દ્વારા આંદોલનકારી કોંગ્રેસીઓની માંગણીનો સ્વીકાર કરતા આ ઉપવાસનો સુખદ અંત આવ્યો હતો। भारतीय जनता पार्टी नी सरकार अने जे बंधारणीय आदिवासी जे लोको जाहिर कर्या था अनुसूची पांच एना आधारे गुजरात में जे वसता आदिवासी छे उपरांत भरवार रबारी अने चारण जे नेसमा वसे छे ए लोकोने पण आ सरकारे आदिवासी में नवा दाखल कर्या અને આખા ગુજરાતમાં આક્રોશ થયો। જે સાચા આદિવાસીઓ છે એને નુકસાન પહોંચાડવા માટે જે સરકારે જાહેર કાર્યક્રમો કરીને પ્રમાણપત્રો આપ્યા અને સાચા આદિવાસીઓને દાખલા કાઢવા માટે વારંવાર મામલતદારશ્રીના ધક્કા ખાવા પડે, કલેક્ટરશ્રીના ધક્કા ખાવા પડે, તલાટી મળે નહીં એવી પરિસ્થિતિમાં ખાસ કરીને ચૂંટણીના સમયમાં એના દાખલા માટે જાતિના દાખલા માટે હોય કે વિદ્યાર્થીઓને ભણવા માટે હોય કે શિક્ષિત બેરોજગાર છે એને નોકરી માટે હોય પણ 27 પ્રકારના ડોક્યુમેન્ટ પુરાવાઓ માંગતા હતા અને એમાં ખાસ કરીને 7/8નો ઉતારો જે આદિવાસી પાસે જમીન નથી એ 7/8નો ઉતારો ક્યાંથી લાવશે જેના મા બાપ ભણેલા નથી એના પરદાદાનો દાદા પરદાદાનો એલસી માંગે તો એ ક્યાંથી લાવશે। એટલે સરકારને અમે અપીલ કરી કે તમારી પાસે 1950 પહેલાંના પુરાવા હોય તો તમે આપો, અમે સ્વીકારવા તૈયાર છે પણ એ સરકાર પાસે પણ નથી। બીજી વસ્તુ કે એકવાર જે હું ચૌધરી છું, આદિવાસી છું, મારો દાખલો એકવાર નીકળી જાય તો મારી તો કંઈ જાતિ બદલાતી નથી, પરંતુ એને દર વર્ષે ફરી પાછો જાતિનો દાખલો કઢાવવા, ફરી પાછો ખર્ચ કરાવવાનો અને એફિડેવિટ 3 માંગેલા એ 1950 પહેલાં ક્યાં રહેતા હતા એનો ફોર્મ ક કે જેમાં જે એનઆરસીની વાત છે એ પણ અહીંયા સાંકળીને આદિવાસીઓને અહીંથી વિસ્થાપિત કરવા માટેનો આખો સરકારનું ષડયંત્ર ચાલે છે એનો પણ પર્દાફાશ થાય છે। બીજી બાજુ રોજબરોજના ઉપયોગમાં જે રીતે નોટરી દ્વારા 2500-3000 રૂપિયા લેવાય, જે મજૂર માણસ હોય એને છોકરાને ભણાવવા માટે સ્કોલરશિપ માટે જાતિનો દાખલો જોઈએ, એ અઠવાડિયું પોતાનો રોજ ખાવા માટે જે સાંજ સુધી મહેનત કરતો હોય એ અઠવાડિયાનું બગાડીને એ 2500-3000 રૂપિયા ક્યાંથી લાવે। એટલે ખૂબ બધી ફરિયાદો હતી, લોકોમાં આક્રોશ હતો પણ કોઈ સાંભળવા તૈયાર ન હતું। આપણી પાસે આવી લગભગ 2 મહિનાથી અમે આંદોલનના સ્વરૂપમાં અને આવેદનપત્ર મામલતદારશ્રી પ્રાંતશ્રી અને રાજ્યપાલને કલેક્ટરને પણ આપ્યા, પરંતુ કોઈ